દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી શરૂ. ભુજ નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તે બાબત અંગે નગરપાલિકાના સદસ્યએ મીડિયા સાથે વાત કરી હતી કે આજરોજ સેજવાડા માતમ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દબાણ અંગે ત્યાંના રહેવાસીઓને અગાઉથી નોટિસ પાઠવી હતી, તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા નિરંતર ચાલુ છે. જેમ જેમ ફરિયાદો આવતી જાય અથવા નગરપાલિકાના કર્મચારીને ધ્યાનમાં જે દબાણો આવે છે તે અમે અવારનવાર કરતા જઈએ છીએ. આજરોજ શેજવાડી માતમીના વિસ્તારમાં વરસાદી નાળા ઉપર જે દબાણો થયેલા હતા તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ દબાણો બાબતે અમે કોઈના પહેલા નોટિસો પણ આપેલી દબાણ કરતા, તેમ છતાં તેમના દ્વારા દબાણ દૂર ના કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત લઈ અને દબાણ દૂર કરવાની કામગીરી આજે સવારે 10 વાગ્યાથી હાથ ધરવામાં આવી. અત્યારે ત્યાં નાળા ઉપર જે દબાણો વચ્ચે આવતા છે તે દબાણ દૂર કરવામાં આવશે. અત્યારે એક મોટું નવું મકાન જે બનાવવામાં આવ્યું હતું તે સવારે દૂર કરવામાં આવ્યું છે. અન્ય જે નાળા ઉપર દબાણો છે તે દૂર કરવાની કામગીરી ચાલુ છે. નગરપાલિકા દ્વારા દબાણ નગરજનોને એ જ વિનંતી કરવામાં આવે છે કે આવા ગેરકાયદેસર દબાણો કરવાથી નગરને તથા તેમને પોતાને પણ નાણાકીય નુકસાની જાય. નગરપાલિકાએ આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવાના જ હોય છે. તેમને વિનંતી છે કે આવા દબાણો ના કરે, નગરપાલિકાની કામગીરી પર સંતા આવે.